અને વરસાદની ઋતુને લઈને નિર્ણય કરવામાં આવ્યો છે. એમસીની સ્ટેન્ડિંગ કમિટીમાં મહત્વનો નિર્ણય લેવાયો. 1 જૂનથી એમસી દ્વારા કોઈ ખોદકામની કામગીરી કરવામાં નહીં આવે. બાકી કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે પણ સૂચન આપવામાં આવ્યું છે. કેચપીટો સાફ કરવાની બીજા રાઉન્ડની કામગીરી બાકી છે. રોડની નીચે દબાયેલી સ્ટોમ વોટર ઉપર લવાશે. અંદર આગામી ચોમાસું જ્યારે વહેલું આવી રહી છે ત્યારે ખોદકામ ન થાય અને જે પણ ખોદકામ ચાલુ હોય એ પૂરું કરવામાં આવે. જે ખોદકામ થઈ ગયું છે એ પૂરું કરી તેના પર બેરિકેટિંગ લાગે, તદુપરાંત એનું મોનિટરિંગ થાય. આ તમામ પ્રકારની અને આવનાર સમયગાળા દરમિયાન જ્યારે હવે ચોમાસું 1 જૂનથી વર્તાઈ રહ્યું છે ત્યારે નવું કોઈ ખોદકામ ન થાય, નવી કોઈ આરોપણ આપવામાં આવશે નહીં, એની પણ આજની સ્ટેન્ડિંગની અંદર ચર્ચા કરવામાં આવી છે. જે રોડ બની ગયા છે તે રોડ ઉપર જો સ્ટ્રોમ વોટર લાઇનો દબાઈ ગઈ હોય તો એ સ્ટ્રોમ વોટર લાઇનો આગામી 2 કે 3 દિવસની અંદર આ લાઇનો બધી જ એને ખોલી કાઢવામાં આવશે. પરિણામે વોટર લોગિંગના પ્રશ્નો થાય નહીં અને એ પાણી સરળતાથી તેનો નિકાલ થાય અને એ પાણી તરાવની અંદર પહોંચે એ બાબતની ચર્ચા કરવામાં આવી છે. તમામ કેચપીટોની સફાઈનો રાઉન્ડ પૂરો થઈ ગયો છે અને બીજો રાઉન્ડ પણ ટૂંક સમયની અંદર એનો ચાલુ થઈ આ રાઉન્ડ પૂરો કરવા